जय हिंद विद्यार्थी मित्रों, हूँ पूजा वासाणी, संतकृपा विद्यालय ऑनलाइन क्लास में आप सर्वेनु हार्दिक स्वागत करूँ छू। विद्यार्थी मित्रों, धोरण 11 नामना मूळ तत्वों भाग 2 जेमा आपणे जोगवाईओ अने अनामतो चेप्टरनो अभ्यास करीए छीए। विद्यार्थी मित्रों, आजे आपणे अनामत भंडोळ विशे माहिती मेळवीशुं। अनामत भंडोळ कोने कहेवाय? तो विद्यार्थी मित्रों, सामान्य रीते आपणे जे अनामतनी रकमनी फाळवणी करीए छीए, जे अनामतनी रकम अलग राखीए छीए, ए सामान्य रीते तो धंधामां ज रहे छे। परंतु जो अनामतनी रकम धंधानी बहार रोकाण करवामां आवे तो तेने अनामत भंडोळ कहेवामां आवे छे। सामान्य रीते आ सामान्य अनामतनी रकम धंधामां ज रहे छे, परंतु जो एने धंधानी बहार रोकाणोमां रोकाण करवामां आवे तो आ रकमने अनामत भंडोळ तरीके ओळखवामां आवे छे। आ रोकाणो सहેલાઈથી રોકડમાં રૂપાંતર કરી શકાય એવી જામીનગીરીમાં જ એનું રોકાણ કરવામાં આવે છે। ફક્ત નીચેના સંજોગોમાં જ કંપની ધંધાની બહાર જામીનગીરીમાં અનામતનું રોકાણ કરી શકે। તો પહેલું છે કે જ્યારે ધંધામાં નફાકારક રીતે ભંડોળનું રોકાણ શક્ય ન હોય ત્યારે જ કંપની બહાર રોકાણ કરે। બીજું છે કે જ્યારે ભવિષ્યમાં કોઈ ચોક્કસ તારીખે અમુક રકમની જરૂરિયાત હોય ત્યારે કંપની એનું રોકાણ બારે કરી દે, કે ખબર જ હોય કે 3 વર્ષ પછી રકમ જોઈશે, કે 4 વર્ષ પછી રકમ જોઈશે, કે 12 મહિના પછી જોઈશે। તો એ નિશ્ચિત તારીખ હોય, નિશ્ચિત સમયગાળો હોય તો કંપની એટલા ટાઈમ માટે એ રકમને ધંધાની બારે રોકાણ કરી દે છે। એના પછી વિદ્યાર્થી મિત્રો, આપણે સામાન્ય અનામત અને જોગવાઈ વચ્ચેનો તફાવત જોઈએ કે બંને વચ્ચે શું તફાવત છે। તો વિદ્યાર્થી મિત્રો, સામાન્ય અનામતમાં પહેલાં આપણે હેતુને લઈને તફાવત જોઈએ। તો સામાન્ય અનામત જે ઊભું કરવામાં આવે છે એની પાછળ હેતુ ધંધાની આર્થિક સદ્ધરતા વધારવાનો કે અચાનકથી કોઈ ખર્ચ આવે તો એને પહોંચી વળવા માટેનો હોય છે। જ્યારે જોગવાઈ કોના માટે કરવામાં આવે છે, કયા હેતુથી કરવામાં આવે છે, તો જે ઓળખી શકાય એવી જે સંભવિત જવાબદારી કે નુકસાન હોય એ અદા કરવાના ખાસ હેતુસર, વિદ્યાર્થી મિત્રો અહીંયા શબ્દ ધ્યાનમાં લેજો, ખાસ હેતુસર જોગવાઈ કરવામાં આવે છે। દાખલા તરીકે જોઈએ તો ઘસારાની જોગવાઈ કે ગાલખાતની જોગવાઈ, બરાબર? આપણને સંભવિત જવાબદારી ખબર હોય કે આટલું ઉધાર વેચાણ ગયું છે તો એનામાંથી આટલા ટકાનું તો રકમ નહીં જ મળે, તો એને આપણે અત્યારથી ગાલખાતની જોગવાઈ કરશું। પછી યંત્ર લીધેલું છે તો યંત્રમાં ઘસારો લાગવાનો જ છે, ખબર જ છે, નક્કી જ છે, તો એના માટે અગાઉથી જોગવાઈ કરવામાં આવે છે। એના પછી જોઈએ તો કયા ખાતેથી ફાળવણી કરવામાં આવે, તો જે સામાન્ય અનામત છે એ નફા નુકસાન ફાળવણી ખાતામાંથી ઊભું કરવામાં આવે છે, જ્યારે જોગવાઈ છે એ નફા નુકસાન ખાતામાંથી કરવામાં આવે છે। અનામત સામાન્ય અનામત નફા નુકસાન ફાળવણી ખાતામાંથી ઊભું કરવામાં આવે છે, જ્યારે જોગવાઈ નફા નુકસાન ખાતામાંથી ઊભું કરવામાં આવે છે। એના પછી ફરજિયાત છે કે મરજિયાત છે એ જોઈએ આપણે। તો વિદ્યાર્થી મિત્રો, જે સામાન્ય અનામત છે એ હિસાબી વર્ષને અંતે નફો થાય ને તો જ રાખવામાં આવે, તો જ અનામતની ફાળવણી કરવામાં આવે, એટલા માટે ફરજિયાત નથી પણ કેવું છે, મરજિયાત છે। જો નફો થાય તો સામાન્ય અનામત ઊભું થાય, જો નફો ન થાય તો સામાન્ય અનામત ઊભું કરવામાં આવતું નથી। એના પછી વિદ્યાર્થી મિત્રો, જોગવાઈ જોઈએ તો એ ફરજિયાત છે, એમાં ધંધાને નફો થાય કે ખોટ થાય પણ જોગવાઈ કરવી ફરજિયાત હોય છે, એટલે આ મરજિયાત છે અને આ ફરજિયાત છે। એના પછી જોઈએ વિદ્યાર્થી મિત્રો ઉપયોગના દ્રષ્ટિકોણથી, તો સામાન્ય અનામતનો ઉપયોગ કોઈ પણ હેતુ માટે કરી શકાય છે, કોઈ પણ હેતુ માટે સામાન્ય અનામતનો ઉપયોગ આપણે કરી શકીએ છીએ। પરંતુ જોગવાઈ સ્પેશિયલ કોઈ હેતુ માટે કરવામાં આવે છે અને એ રકમનો ઉપયોગ એના માટે જ કરવામાં આવે છે, જેમ કે ગાલખાત અનામતની જોગવાઈ કરી, બરાબર, ગાલખાતની જોગવાઈ કરી તો એનો એ રકમનો ઉપયોગ માત્ર ગાલખાતને માંડી વાળવા માટે જ કરવામાં આવશે। જો ઘસારાની જોગવાઈ કરવામાં આવી તો એ રકમનો ઉપયોગ માત્ર ઘસારાને માંડી વાળવા માટે કરવામાં આવશે, બીજા હેતુસર આપણે એને લઈ શકીશું નહીં। એના પછી રોકાણ જોઈએ તો સામાન્ય અનામતનું ધંધામાં કે ધંધાની બહાર રોકાણ કરી શકાય છે, અને જો એને ધંધાની બહાર રોકાણ કરવામાં આવે તો આપણે હમણાં જ જોયું કે એને અનામત ભંડોળ તરીકે ઓળખવામાં આવે છે। એના પછી વિદ્યાર્થી મિત્રો જોગવાઈ, તો જોગવાઈનું ધંધામાં કે ધંધાની બહાર રોકાણ કરી શકાતું નથી, એની રકમને એઝ ઇટ ઇઝ રાખવામાં આવે છે। આગળ જોઈએ, હવે મુદ્દો છે ડિવિડન્ડનો। તો વિદ્યાર્થી મિત્રો, સામાન્ય અનામતનો ઉપયોગ ડિવિડન્ડ વેચવા માટે કરી શકાય છે, પરંતુ જોગવાઈનો ઉપયોગ ડિવિડન્ડ વેચવા માટે કરી શકાતો નથી। આપણે આગળ જ જોયું કે જોગવાઈનો જે હેતુ છે
એ જ હેતુ માટેનો ઉપયોગ કરી શકાય, અન્ય કોઈ હેતુ માટેનો ઉપયોગમાં લઈ શકાતું નથી. એના પછી જોઈએ કે હિસાબોમાં કઈ રીતે રજૂઆત કરવામાં આવે છે. તો સામાન્ય અનામત છે એ પાકા સરવૈયામાં મૂડી અને દેવા બાજુ અનામત અને વધારાના શીર્ષક હેઠળ દર્શાવવામાં આવે છે. પાકા સરવૈયામાં મૂડી અને દેવા બાજુ અનામત અને વધારાના શીર્ષક હેઠળ દર્શાવવામાં આવે છે. જ્યારે જોગવાઈને પાકા સરવૈયામાં મૂડી અને દેવા બાજુ જોગવાઈના શીર્ષક હેઠળ દર્શાવવામાં આવે છે. મિલકત સામેની જોગવાઈ મિલકત બાજુ જે તે મિલકતમાંથી બાદ કરીને દર્શાવવામાં આવે છે. આશા રાખું છું વિદ્યાર્થી મિત્રો તમને સામાન્ય અનામત અને જોગવાઈ વચ્ચેનો તફાવત બરાબર સમજાઈ ગયો હશે. હવે નેક્સ્ટ વિડીયોમાં આપણે સામાન્ય અનામત અને મૂડી અનામત વચ્ચેનો તફાવત સમજીશું. ત્યાં સુધી વાંચતા રહો, લખતા રહો. જય હિન્દ, જય ભારત.